हवे वात महाशिवरात्रिनी। जूनागढ़ में शिवरात्रि उजवणी करवामां आवी रही छे। भवनाथ में बम बम भोले नो नाद सांभळवा मळी रह्यो छे। शिवरात्रि ने लई साधु संतोनो जमावड़ो जाम्यो छे। भवनाथ मेळाना अंतिम दिवसे भक्तोनो घोड़ापुर उमट्यो छे। तो आजे शिवरात्रिना दिवसे जूनागढ़ में भव्य उजवणी करवामां आवशे अने भवनाथ में भक्तोनो घोड़ापुर उमटी रह्यो छे। दर्शन करवा माटे भक्तो भवनाथ पहोंची रह्या छे। भवनाथनो जे मेळो छे तेनो आजे अंतिम दिवस छे। तो कुंभ मेला बाद भवनाथ नो मेळो खूब ज आध्यात्मिक अने मोटो मानवामां आवे छे। तो भवनाथ ना मेळा नो आजे अंतिम दिवस छे। भक्तोनुं पण घोड़ापूर उमटी रह्यु छे अने खास करीने शिवरात्रि नो दिवस छे। मारी साथे जूनागढ़ थी दीपिका संवाददाता जोड़ाई गया छे। जी दीपिका, आजे शिवरात्रि नो दिवस छे, वहेली सवार थी त्या भक्तोनुं घोड़ापूर उमटी रह्यु हशे, केवो माहोल छे अत्यारे त्या? बिल्कुल मानसी, अत्यारे हूँ खास करीने गिरनारनी गिरीमाळाओ वच्चे छू ने गिरनारनी गिरीमाळाओ वच्चे ज्यांथी शुरुआत थाय छे गिरनारनो दरवाजो, अने त्यांथी आप जोई रह्या छो के भक्तो छे ते मोटी संख्यानी अंदर खास अहीं जोवा मळी रह्या छे। अने जे प्रकारे अहीं माहोल छे महाशिवरात्रिनो, अने महाशिवरात्रिना माहोल वच्चे खास करीने घणा बधा लोको के जेवो ચાલતા આવે છે અને ચાલતા આવીને શિવરાત્રિના અવસર ઉપર ભગવાન શિવને મેળવાની જે તેમની તલપના હોય છે, જે તેમની તડપ હોય છે, તે અહીં જોવા મળી રહી છે। આપ જો રાહ છો, તમામ જે દૂર દૂરથી સફર કરીને આવતા હોય છે, કેટલાક લોકો બસથી પણ આવતા હોય છે, તેમને બસ ખાસ કરીને અહીં રોકી દેવામાં આવે છે અને ત્યાંથી તેઓ લોકો લગભગ 5-10 કિલોમીટર સુધી મંદિર સુધી ચાલતા રહ્યા છે। આવા જ એક શ્રદ્ધાળુઓ છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો અને કેવી રીતે આવ્યા? ઊંઝાથી આવીએ છીએ અત્યારે, અને યાત્રા કરવા માટે અહીંયા ડાયરેક્ટ માતા ભગવાન ભોલેનાથના મંદિર આવ્યા છીએ। કેવો માહોલ લાગે છે તમને? દર વર્ષે આવો છો? બહુ સારો લાગે છે। 2 વર્ષ પછી આવ્યા છો? હા, 2 વર્ષ પછી આવ્યા છીએ। અચ્છા, રસ્તામાં કેટલા લોકો મળ્યા અને કેવી રીતે આવે છે તમામ લોકો? શું જોવો છો અહીં? શ્રદ્ધા કેટલી છે શિવજીમાં? માલિકની એના કૃપા માટે તો આવતા જ હોય। શિવજીની શ્રદ્ધા કેટલી? તમે કેવી રીતે મહાશિવરાત્રિના દિવસે અચાનક દોડી આવ્યા અને અહીં જ કેમ આવો છો? અહીંયા તો આબુજ પરમ બાપા બધા હોવ, આપણા હિન્દુસ્તાન બધા માણસો બધા અહીંયા જ આવક ને, કે આના વગર તો કઈ ભાવ કોઈ છે જ નહીં। કેટલા વર્ષોથી આવો? અમે નહીં, લગભગ 10 વર્ષ થી આવીએ। શિવજીના દર્શન કરીને ધન્યતા આવે છે, અને એમાં પણ કહેવાય છે કે મહાશિવરાત્રિનો અવસર એટલે કે શિવજીની ઉપાસનાનો અવસર, અને શિવજીના ઉપાસનાના અવસર પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જે શ્રદ્ધાળુઓ આવે છે એક આશા સાથે આવે છે કે આજે શિવજીનું મિલન છે, અને તેની સાથે ખાસ કરીને ભજન ભોજન અને ભક્તિનો આ મેળો કે જેમાં સાધુ સંતોનો જમાવડો થાય છે, સાધુ સંતોના આશીર્વાદ અને તેમની બસ એક ઝલક મળી જાય તેની ઈચ્છા સાથે ખાસ કરીને અહીં તમામ લોકો જોવા મળતા હોય છે। જી માનસી, જી દીપિકા, બિલકુલ અંદાજે 2 વર્ષ બાદ ભવનાથનો મેળો આ વખતે યોજાઈ રહ્યો છે। ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભવનાથના મેળાને લઈને। તો ભક્તોમાં અત્યારે કેવો ઉત્સાહ છે, તેમનામાં કેવી આનંદની લાગણી છે? કારણ કે આજે મહાશિવરાત્રિનો દિવસ છે, સાથે ભવનાથના મેળાનો અંતિમ દિવસ છે, અને 2 વર્ષ બાદ ભક્તો આજે ત્યાં આવી રહ્યા છે। સૌપ્રથમ તો આપને ગિરનારના દર્શન કરાવો અને દર્શકોને પણ દર્શન કરાવો કે જો આજે મહાશિવરાત્રિના અવસર પર ઘરે બેઠા News 18 ગુજરાતી જોઈ રહ્યા છે, જ્યારે ગિરનારના દર્શન માત્રથી એ લાભ મળતો હોય કે જાણે કે અહીં શિવજીનો વાસ થતો હોય, ત્યારે આપ વિચારી શકો પણ નથી એમ કે જે પ્રકારે અહીં લોકોની ભાવના છે તે કેવી હશે। અકલ્પનીય, અવિશ્વસનીય આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં શિવજીની આત્મીયતા મળે છે, અહીં આધ્યાત્મિકતાનો માહોલ છે, અને ચારેક ઓરમારી આસપાસ તમે વાતાવરણનો હું અનુભવ આપને કરાવું માનસી, તો અહીં માત્ર ને માત્ર જાણે કે શિવ હોય, દરેકના મનમાં શિવ પ્રત્યેની લાગણી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અહીં શિવજીનો વાસ થતો હોય તે રીતે તમામ લોકો થાકી ગયા છે, ચહેરા પર થોડો થાક જોવા મળશે, પરંતુ હા, મનમાં જે ભાવના છે તે શિવજી પ્રત્યેની ભાવના છે તે અવિરત છે, અને એટલે જ વર્ષોથી લોકો આ પ્રકારે ભલે પગપાળા તો પગપાળા, ભલે પગ દુખતા, પણ અમે તો જઈશું ભવનાથના મેળામાં અને મહાશિવરાત્રિના મેળામાં। જય ગિરનારી જય।
જય ગિરનારી કરતા કરતા આપ ગિરનાર તરફના એ દ્રશ્યો જોઈ રહ્યા છો. આજે આ પર્વત જોઈ રહ્યા છો તે ગિરનાર પર્વત છે અને ગિરનારની ગિરિમાળાઓમાં ભવનાથની તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો અહીં આવતા હોય છે. કાકા આટલી ઉપર છે અને વર્ષોથી તમે આવતા હશો, શિવજી પ્રત્યે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે આજે મહાશિવરાત્રીનો અવસર છે ત્યારે? આજે મહાશિવરાત્રી છે, રાતે ભાવનાથ બાપુ હોલી નીકળે છે, રાવટી નીકળે રાતે 12 વાગે. આજે તો રાવટી જો આવે છે, રાવટી છે રાત સુધી રોકાવાના. હા, અને રાત પર જાત્રા કરવાની છે લુંગરા પર. હા, તો આજે રાત્રે, હા મને એ પણ યાદ આવી ગયું કે માનસી આજનો દિવસ ખૂબ જ મહત્વનો, કારણ કે આજે તો લોકો રાવટી જોવા માટે આવતા હોય છે. કેટલાક શ્રદ્ધાળુઓ જેઓ અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, ક્યાંથી આવો છો? જૂનાગઢથી આવો. અચ્છા, અહીંયા ના છો? એટલી શ્રદ્ધા છે શિવજી પ્રત્યે? શિવજી પર તો બહુ શ્રદ્ધા છે, એટલે તો સવારમાં દર્શન કરવા જઈ રહ્યા છે. સવારે રાવટીના દર્શન બી તમે રાત રોજ રાતે કરતા હતા? નહીં જશો, ખાલી સવારે જ જશો. તમે શું કહેશો બેન, ક્યાંથી આવો છો? જૂનાગઢ ના છો તમે પણ? શિવજી પ્રત્યે કેટલી શ્રદ્ધા? 2 વર્ષ પછી મેળો યોજાઈ રહ્યો છે. શ્રદ્ધા તો કઈ આપી શકાય નહીં આપણે, એમ શ્રદ્ધા શું આંકવાની હોય, એમ શ્રદ્ધા શું આંકવાની હોય. પરંતુ રાવટી તો રોજ જોતા હશો, દર વખતે તો ચાલે તો દર વર્ષે જોવો હોય તો સમટાઈમ્સ ના પણ જોઈ શકે, અને ક્યારેક તો જોઈ શકે, તો ભીડ ના હોય તો થાય, અને અધરવાઇઝ તો ના થઈએ. તો આ પ્રકારનો જે મેળો છે તે મેળાના દ્રશ્યો આપણે બતાવ્યા, અને અહીં આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢના લોકો પણ ખાસ કરીને શિવજી પ્રત્યે આરાધના અને શ્રદ્ધા માટે આજે મહાશિવરાત્રીના અવસર પર ચાલતા જાય છે અને ભગવાનના દર્શન કરે છે. જી માનસી. જી જી દીપિકા, આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. સીધા સોમનાથના દર્શન અત્યારે કરાવી રહ્યા છે, ખાસ શણગાર ભગવાન શિવજીને કરવામાં આવ્યો છે.
તો મેં આપને સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના આજે મહાશિવરાત્રિ નિમિત્તે ખાસ વિશેષ શણગાર કરવામાં આવે છે. તેના દર્શન અને આરતીના દર્શન અમે તમને કરાવ્યા. આગળ સમાચારમાં પણ વાત કરીશું, પરંતુ તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે.